આગળના વિડીયોમાં જે આપણે વાર્તા અધૂરી જોઈ ગયા તેને આપણે પૂર્ણ કરીએ. આગળના ભાગમાં જોયેલી વાર્તાને યાદ કરીએ. મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો, એનું નામ તુલમોહન હતું. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો. તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કંઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એકસાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા. યમરાજે કહ્યું, મૂર્ખ, મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવતો રાખવાનો નથી. આગળના વિડીયોમાં જે આપણે વાર્તા અધૂરી જોઈ ગયા તેને આપણે પૂર્ણ કરીએ. દૂત તો પાછો ચાલ્યો. એને તો 11 મોહનમાંથી કયો મોહન હતો એને હવે ખબર તો ન હતી, પણ યમરાજે એને લઈ આવવા હુકમ કર્યો એટલે પાછો એ મોહનના ઘરે ચાલ્યો. મોહને દૂતના પગલાનો અવાજ સાંભળ્યો. મોહન પણ ચતુર છે, પાછો એને દૂતના આવવાના અવાજ, પગલાના અવાજ સાંભળી લીધા. પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. જેણે 10 મૂર્તિઓ બનાવી હતી, આબેહૂબ મોહન જેવી દેખાતી, એની વચ્ચે જઈને એ ઊભો રહી ગયો. દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો કે આમાંથી કયો મોહન હશે, એટલે ચૂપચાપ શાંતિથી બધી મૂર્તિઓને વારા ફરતી એ જુએ છે. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ, આ 11 મૂર્તિઓમાંથી એક સાચો મોહન તો છે જ. જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી, છતાં જે 10 મૂર્તિ હતી તે પણ સાચી હોય એવી જ લાગતી હતી કે આ સાચો મોહન છે.
મોહન પણ આંખ પટપટાવતો ન હતો. મૂર્તિઓ તો જૂતી છે એટલે એ તો આંખ પટપટાવે જ નહીં, પણ જે માણસ છે કોણ, મોહન, તો મોહન પણ આંખ પટપટાવતો હતો નહીં એટલે દૂતને શોધવામાં તકલીફ પડતી હતી. હવે દૂતે કંઈક વિચાર કર્યો અને તરકીબ અપનાવી. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છો, કલાકાર છો. મોહન તું હોશિયાર છે અને પાછો કલાઓનું સર્જન કરનાર એટલે કે કલાકાર છો. મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો એટલે કે મૂર્તિઓ બનાવવામાં તું હોશિયાર છે, નિપુણ છે. પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, જીવંત એટલે કે સાચી જ લાગત. પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે, તુચ્છ એટલે કે નજીવું, અતિ અલ્પ, એકદમ નાનકડી બની ગઈ છે. તે એક ભૂલ કરી નાખી છે. હવે તમે કંઈક વસ્તુ બનાવતા હોય, ખૂબ જ કાળજી રાખીને બનાવી હોય અને કોઈક વ્યક્તિ તમને એમ કહી દે કે આમાં તો ભૂલ છે, આ તો નથી સારી, તો તમે એને કહો ને કે શું નથી સારું, શું ભૂલ છો, એ સ્વાભાવિક રીતે આપણે પૂછી લઈએ ને. તો મોહનથી પણ રેવાયું નહીં હવે, કારણ કે એણે ખૂબ જ મહેનતથી બનાવી હતી આ મૂર્તિઓ અને પાછા ઘણા વર્ષોથી એ મૂર્તિ બનાવવાનું જ કામ કરતો હતો. એટલે આ વાત એના મનમાં ખટકી કે આમાં શું ભૂલ રહી ગઈ છે મારાથી. તો મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં, એ એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે, કે આ મૂર્તિઓ બનાવવામાં શું ભૂલ છે. દૂતે તરત જ મોહનને પકડી લીધો. દૂતે તો મોહનને પકડવા તરકીબ જ અપનાવી હતી એટલે તરત જ એને પકડી લીધો અને કહ્યું, બસ આ એક જ ભૂલ છે જે તારાથી બોલાઈ ગયું અને તું પકડાઈ ગયો, બસ આ એક જ ભૂલ છે. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. હવે આપણે આપેલ શબ્દો પરથી વાક્યો બનાવીએ. કલાકાર, તો કલાકાર શબ્દ પરથી વાક્ય બનાવી શકાય કે મોહન કલાકાર હતો. બીજો શબ્દ છે શિલ્પી, તો એને આધારે વાક્ય બનાવીએ તો મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. ત્રીજું આપણને આપ્યું છે આબેહૂબ, તો આબેહૂબ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. પ્રાણ, તો મામાને આખરે જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. આ પ્રમાણે તમારે બીજા શબ્દો પરથી વાક્ય બનાવીને નોટબુકમાં લખવાના રહેશે.